पठान मूवी बहुत बढ़िया लगी, सबको एक बार देखनी चाहिए। शाहरुख भाई और सलमान भाई और जॉन अब्राहम भाई को एक बार बिल्कुल देखना चाहिए। बाकी कुछ उतना एक्शन था और बाकी स्टोरी में उतना कुछ दम नहीं रहा। नहीं, नॉर्मल फिल्म से, देशभक्ति पर से सारी मूवी है। शाहरुख खान का काम, दीपिका का काम, सलमान खान बहुत फाइन है। ऐसा कुछ भी नहीं था मूवी में, इट्स अ फैमिली मूवी, मजा आएगा सबको लेके और देखो। अच्छी है फिल्म, और फिल्म है बेसिकली मसाला फिल्म है। बहुत मजा ना आई, राइटिंग ने, एक्टिंग बहुत सारी ना दी। सो आई रिक्वेस्ट एवरीवन, स्पेशली इंडियन मुस्लिम और इंडियन हिंदू, प्लीज वॉच दिस मूवी। ये मूवी सबके लिए है, सब लोग देख सकते हैं। इसमें गंदगी बिल्कुल भी नहीं थी। એવું કઈ લાગ્યું નહી, મસાલો જેટલો બધો છે કે આમાં કઈ લાગવા જેવું જ નથી કઈ નહી। અબ વિવાદ જિનકો દેખના હે વો તો દેખતે હી હે, ખેર એન્ટરટેનમેન્ટ હે તો આપ કોઈ ભી દેખ સકતે હે, એસા કોઈ પ્રોબ્લેમ નહી હે। જે ટોપિક્સ બનાવીને વિરોધ કરતે એવું કશું જ નથી। બહુ જ બહુ જ એક્સિલન્ટ, બહુ જબરદસ્ત એક્સપિરિયન્સ છે, બહુ જબરદસ્ત। દેશના મોટા મોટા પ્રશ્નો વચ્ચે પણ અત્યારે સૌથી વધારે જો ચર્ચા થતી હોય તો બે પ્રશ્નોની છે, એક છે બાબા બાગેશ્વર અને એક છે પઠાણ મૂવીની। બધા વિવાદો વચ્ચે આજે પઠાણ મૂવી રિલીઝ થઈ ગઈ છે અને અમે આવી ગયા છીએ થિયેટરમાં, લોકો સાથે વાતચીત કરીશું, એમને કેવી મૂવી લાગી, મૂવીમાં એવું કંઈ વિવાદાસ્પદ છે કે નહીં, અને આટલા દિવસોથી જે પઠાણ મૂવીનો વિવાદ ચાલતો હતો એ વિવાદનો આજે અંત આવ્યો એવું કહેવાય। અત્યારે થિયેટરોમાં સિક્યોરિટી પણ લગાડવામાં આવી છે, પરંતુ આજે મૂવી રિલીઝ થઈ છે અને મૂવી રિલીઝ થયા પછી ફેન્સ જોડેથી જાણવું છે કે એમને કેવું લાગ્યું મૂવી, અને મૂવીમાં એવું કંઈ હતું જેના લીધે આટલો મોટો વિવાદ થયો હતો। તો અત્યારે લોકો સાથે વાત કરીશું કે મૂવી કેવી લાગી એમને। ક્યાં નામ હે આપકા? સતીશ। પઠાન દેખ કે આયા? હા। કેસા લગા મૂવી? અચ્છી મૂવી થી। એક્શન સિક્વન્સ અચ્છે થે ઇસકે, સલમાન કા જો એન્ટ્રી થા વો અચ્છા થા। યે તો આપને રિવીલ કર દિયા, તો હમ તો દેખ કે આયા, તો હમ તો રિવીલ કરેંગે ના। જે જિતને વિવાદો કે બીચ યે મૂવી આઈ, એસા કુછ નહીં, કુછ ભી નહીં થા, કેવલ જો એક બિકની પહેની હુઈ થી બસ, બાદુકો દીપિકા બાદુકો ને વહી થા, બાકી કુછ નહીં થા। और अच्छा था, ओवरऑल अच्छी थी मूवी। फैमिली के साथ आए, आपको कैसा लगा मूवी? बहुत अच्छा लगा, बहुत अच्छा। तेरे को कैसा लगा? बहुत अच्छा लगा। मूवी कैसा लगा? बहुत। शो नाम? जफर। अच्छा, क्यों लागियो मूवी? सरस मूवी छे, सरस छे। अच्छा, सबसे વધારે શું ગમ્યું? એક્શન અને સ્ટોરી લાઈન સરસ છે। અચ્છા, જેટલા વિવાદો વચ્ચે મૂવી આવી, કઈ વિવાદાસ્પદ? એવું કઈ નથી, એવું કઈ નથી। નહીં, નોર્મલ ફિલ્મ છે, દેશભક્તિ પર છે, સારી મૂવી છે। અચ્છા, ઓકે। તમને પૂછીશું, શું નામ છે તમારું? સલોની। પઠાણ દેખીને આવ્યા, કેવું લાગ્યું? બહુ જ ફાઇન છે, શાહરુખ ખાનનું કામ, દીપિકાનું કામ, સલમાન ખાન બહુ ફાઇન છે। અચ્છા, સૌથી વધારે શું ગમ્યું? દેશભક્તિ। દેશભક્તિ, ઓકે। અને જેટલા વિવાદો થયા મૂવી પહેલા એવું કંઈ હતું મૂવીમાં? ના ના, સરસ હતું, સરસ હતું, ચાલશે, બહુ ફાઇન। શું નામ છે તમારું? અભિષેક। કેવું લાગ્યું મૂવી? અમેઝિંગ બ્લોકબસ્ટર, શાહરુખ ખાન ઇઝ બેક। શાહરુખ ખાન કી એક્ટિંગ, દીપિકા પાદુકોણ કા એક્શન બહોત અમેઝિંગ હૈ, ઇટ્સ અ ફુલ ઓન એક્શન પેક મૂવી, સુપર હિટ। પહેલે જિતના હંગામા હુઆ મૂવી કો લેકે, એસા કુછ થા? એસા કુછ ભી નહીં થા મૂવી મે, ઇટ્સ અ ફેમિલી મૂવી, મઝા આયેગા સબકો લેકે ઓર દેખો। થેન્ક યુ। ટુ બી ઓનેસ્ટ, આઈ શુડ ટેલ કી ક્રિટિસાઇઝ મત કરો કિસી કો ભી દેખે, વી આર ઓલ પ્રાઉડ ઇન્ડિયન્સ એન્ડ ઇટ્સ ઓલ અબાઉટ એસઆરકે એઝ પ્રેઝન્ટ ઇન્ડિયન મૂવમેન્ટ ધેર, ઇટ્સ નોટ અગેન્સ્ટ આઈએસઆઈ ઓર રો એનીથિંગ આઉટ ધેર। So I would request everyone, especially Indian Muslim or Indian Hindu, please watch this movie and stop creating this hatred, especially whatever it has been happening. Thank you so much and must watch. आपको क्या सबसे अच्छा लगा मूवी? I watched, I mean, मेरे को ऐसा लगा कि it's worth watching a movie, firstly, and कोई actor या actress कोई represent कर रहा है country को या whatever it is, it should be a proud moment. And rather than creating a hater part, which is not offensive, जो भी चल रहा है स्प्रेड, एक्शन मूवी, कोई कंट्रोवर्सी नहीं, ऐसा कुछ भी नहीं है, इट्स प्योर पैक एक्शन, आपको देखनी चाहिए फॉर श्योर। इतना कहना चाहती हूँ कि इसमें हिंदू मुस्लिम वाला कोई फैक्टर था ही नहीं, इट वाज टोटली नेशनल मूवी, और इंटरनेशनल लेवल पे अगर नेशन को रिप्रेजेंट करना है, दिस इज द बेस्ट मूवी आफ्टर वॉर। मूवी में बेस्ट पार्ट वॉज एक्शन, टोटल वीडियो गेम वाला सीक्वेंस था जो सब लोग पसंद करते, लाइक एडल्ट, बच्चे, सब लोग। ये मूवी सबके लिए है, सब लोग देख सकते हैं, इसमें गंदगी बिल्कुल भी नहीं थी। तो आप लोग अभी जाके देख लो अगला शो। क्या नाम है आपका? मेरा सहज हजारिया। अच्छा, कौन सी मूवी देख के आए? मैं अपना पठान मूवी देख के आया हूँ जस्ट। कैसा लगा? पठान मूवी बहुत बढ़िया लगी, सबको एक बार देखनी चाहिए, शाहरुख भाई और सलमान भाई और जॉन अब्राहम भाई को एक बार बिल्कुल देखना चाहिए। अच्छा, जितने विवादों में मूवी आई, ऐसा कुछ नहीं? नहीं, विवादों की बात मैं नहीं कर पाऊंगा, मैं जा रहा हूँ। शो नाम से माहिर। બહુ મજા ના આવી, રાઇટિંગ ને એક્ટિંગ બહુ સારી નથી, એન્ટરટેનિંગ નથી, બહુ મસાલો ભરી દીધો છે। તમારા મમ્મી છે?
તમને કેવું લાગ્યું? નથી સારું. અચ્છા, જેટલા વિવાદો વચ્ચે આ મૂવી આવી તો કઈ વિવાદ એવું કઈ લાગ્યું નહીં. હવે મસાલો જેટલો બધો છે ને કે આમાં કઈ લાગવા જેવું જ નથી. કઈ એટલું બધું મિક્સ કરી દીધું છે, બધા ઘણા બધા પિક્ચરોની બધી મિક્સઅપ કરી દીધું. આટલા સમય પછી શાહરૂખ ખાનની એન્ટ્રી માટે લોકો બધા એક્સાઇટેડ. આ બસ એના કારણે જ બધા આવી રહ્યા છે. એનથી વધારે ભાઈની એન્ટ્રી વધારે સારી છે. બંને મૂવી જોવા આવ્યા. કયું મૂવી જોઈ આવ્યા? પઠાણ. પઠાણ જોઈને આવ્યા, કેવું લાગ્યું? અચ્છી મૂવી હે, એક બાર વન્સ ઇન અ વાઇલ દેખના ચાહીએ. बढ़िया थी, अच्छी लगी हम लोगों को. तो एक्शन सबसे ज्यादा दोनों शाहरुख और सलमान दोनों मस्त लगे. बहुत टाइम बाद देखने के लिए मिला तो एंजॉय लगा, बहुत अच्छा लगा. कितने विवादों के बीच मूवी आई है? नहीं, अब विवाद जिनको देखना है वो तो देखते ही है. खैर, एंटरटेनमेंट है तो आप कोई भी देख सकते हैं, ऐसा कोई प्रॉब्लम नहीं है. सारू लगी मूवी, सरस हतो. मने भी ते बन्ने नी जोड़ी गमी. जितने विवादों के बीच में मूवी आई, कुछ था ऐसा विवाद? नहीं, उतना मेरे को उतना लगा कुछ ऐसा सीन वैसा नहीं था, पर मूवी एक बार आप देख सकते है. शू नाम से तमारू? नेहा. પઠાણ જોવા આવ્યા? બસ આજે ફ્રી ડે હતો તો કીધું જોઈ લઈએ. પઠાણ મૂવી હતું. શું કેવું લાગ્યું? સરસ છે. તમે શાહરૂખ ખાન ને જોવા આવ્યા હતા? દીપિકાને. શું સારું લાગ્યું? ખરેખર સ્ટોરી સારી છે. જેમ લોકોએ વિરોધ કર્યો તો, જે ટોપિક્સ બનાવીને વિરોધ કરતી એવું કશું જ નથી. લાઈક મતલબ જો દેશ ઉપર છે. સારું લાગ્યું. બસ મસ્ત છે. શાહરૂખ એન્ડ દીપિકા ના એ જોવું વધારે ગમ્યું અમને લોકોને. શું નામ છે તમારું? દેવ જોશી. પઠાણ જોઈને આવ્યા, કેવું લાગ્યું? બહુ જ એક્સિલન્ટ, બહુ જબરદસ્ત એક્સપિરિયન્સ છે. બહુ જબરદસ્ત, દરેકને જોવી જ જોઈએ. એક વખત તો 100% જોવી જોઈએ. અને જો શાહરૂખ ખાન જે કાસ્ટ છે એના જો તમે ફેન છો તો વારંવાર જોવી જોઈએ, 2-3 વાર જોવી જોઈએ. બહુ જબરદસ્ત મૂવી છે. તમને શું લાગ્યું સૌથી મસ્ત આ મૂવી? સૌથી મસ્ત તો એકચ્યુઅલી પેટ્રિયોટિક મૂવી છે. દેશભક્તને લઈને બહુ જબરદસ્ત મૂવી બનાવ્યું છે. પ્લસ એક્શન એવું લાગ્યું હતું કે હોલિવૂડનું કંઈ મૂવી જોઈ રહ્યા છીએ. તો બહુ જબરદસ્ત છે. વિવાદો તો થયા છે. એકચ્યુઅલી વિવાદોનો બહુ મોટો ફાયદો મળશે મૂવીને, બરાબર. કારણ કે જો અગર કન્ટેન્ટ ખરાબ હોત તો બહુ ખરાબ અસર પડત મૂવી ઉપર, પણ કન્ટેન્ટ બહુ જબરદસ્ત છે એટલા માટે બહુ જબરદસ્ત લેવલ ચાલશે મૂવી. વિવાદો જેવું કઈ નહોતું ને? નહીં, કઈ હતું નહીં. ઉપરથી બહુ સારું હતું. દેશભક્તિને લઈને બહુ જબરદસ્ત બતાવ્યું છે. બહુ જબરદસ્ત લેવલનું છે. તમને શું ગમ્યું સૌથી વધારે મૂવીમાં? તમને શું સારું લાગ્યું સૌથી? એક્શન મૂવી. શાહરૂખ સલમાન એક્શન જબરદસ્ત. સસ્પેન્સ છે, જે ઘણું બધું કહેવા જેવું નથી. તમે પોતે એને એક્સપિરિયન્સ કરો, બહુ જ મજા આવશે. ફેમિલી સાથે આવો, ફેમિલી સાથે જોઈ શકાય એવું મૂવી. તમે એવું કહી દીધું કે હોલિવૂડ જેવું મૂવી લાગ્યું, તો તમને સૌથી વધારે શું ગમ્યું? એક્શન, એક્ટિંગ, એના એક્શન સિક્વન્સ જે લેવલના છે ને, એ બહુ જબરદસ્ત રીતે પ્રેઝન્ટ કર્યા છે. બહુ જબરદસ્ત રીતે પ્રેઝન્ટ કર્યા છે. કારણ કે એમના જે ડાયરેક્ટર જે સિદ્ધાર્થ આનંદ છે, એમના પહેલાંના બી મૂવી તમે જોશો તો એક અલગ લેવલની એક્શન હોય છે. લોંગ ટાઈમ શાહરૂખ ખાન આવ્યા ઓન સ્ક્રીન ઉપર, પહેલા મોટા રોલમાં, તો એના લીધે લોકો જોવા આવ્યા કે આખું બધું જ બેસ્ટ? એક્ચ્યુઅલી મારી વાત કરું તો ફર્સ્ટ ડે મૂવી જોવા માટે આવવાનું રીઝન શાહરૂખ ખાન જ છે. કારણ કે બહુ લોંગ ટાઈમ વેઇટ કરવો પડ્યો, 4 વર્ષ પછી. અને બહુ જબરદસ્ત લેવલનું મૂવી છે. એમ શોર્ટની અંદર કહું તો બહુ જબરદસ્ત. આપ પઠાણ દેખ કે આયે, કેસા લગા મૂવી? અચ્છી હૈ ફિલ્મ, ઓર ફિલ્મ હૈ બેસિકલી, મસાલા ફિલ્મ હૈ. और जैसा हम सुन रहे थे वैसा तो कुछ दिखा नहीं बिल्कुल भी, कि भाई काफ़ी ज़्यादा ऐसा चल रहा था कि भाई कोई कंट्रोवर्सी जैसा कुछ है नहीं. यस, ये मूवी के लिए स्पेशल पूरा सेंसर बोर्ड बनाने में आया धर्म के रिलेटेड, ऐसा कुछ मूवी में दिखा कुछ भी? नहीं, मुझे लगता नहीं कि अब ठीक है किसी ने कुछ भी बनाया हो, बट उसका फिल्म से कोई कंसर्न कहीं दिखता नहीं है. और ये ज़रूर है कि भाई
फिल्म में जब आप आते हैं, फिल्म के अंदर थोड़ा सा कुछ लाउड है, एक्शन, मतलब कहने का मतलब ये फिल्म अगर आप कहें तो एक टेस्ट वालों की फिल्म है, मतलब जिन्हें एक्शन पसंद है, थ्रिल पसंद है, बेसिकली वो जैसा मैंने पर्सनली फील किया। आपको सबसे ज़्यादा क्या अच्छा लगा मूवी? यस, फिल्म की स्पीड अच्छी है, ये अच्छा है क्योंकि आप ज़्यादा खिंचती नहीं है फिल्म, बोर नहीं होते। और बट फिर समटाइम क्या होता है कि कई बार मैंने ऐसा भी फील किया कि कुछ ज़्यादा स्पीड है, जिस वजह से आप थोड़ा ट्रैक को पकड़ भी नहीं पाते। हाँ, वो फिर फटाफट चलता है, बट लाइक करते हैं। अभी आपको पता है पहले की तरह फिल्मों की ड्यूरेशन नहीं रही, अभी ड्यूरेशन कम हो गई है, तो स्टोरी राइटर और डायरेक्टर बहुत कुछ दिखाना चाहता है, दिखा। बट ऑल एंड ऑल हम पठान की बात करें तो अच्छी फिल्म है, वन टाइम तो देखी जा सकती है। बॉलीवुड में कितने टाइम से सब लोग वेट कर रहे थे कि शाहरुख खान की एंट्री हो, और ये एंट्री कैसी लगी उनकी ये मूवी? शाहरुख हमेशा बहुत अच्छा काम करते हैं, और बिल्कुल नए कलाकारों के लिए तो वो एक बहुत बड़ी प्रेरणा है, मैं बताऊं आपको। हाँ, शाहरुख का वेट कर रहे थे, शाहरुख ने अच्छी फिल्म की है, और आजकल यही चल रहा है, आपको पता है ज़्यादातर अभी इसी तरह की एक्शन पैक्ड फिल्में आ रही हैं और लोगों को यही पसंद आती है, तो उसी ट्रेंड को आगे बढ़ाया है शाहरुख ने। एक बहुत अच्छा है जब बीच में सलमान की एंट्री होती है, वो बहुत अच्छा लगता है अपने आप में देखने में, एकदम से वो टूटता है। मैंने कहीं सुना था शायद रोशन का भी कुछ है, वो दिखा नहीं है इसमें। हाँ, इस फिल्म में ऐसा बताया गया था।